નમસ્કાર મિત્રો, હું છું યોગેશ વ્યાસ. કમ્પ્યુટર ડીજી ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. લેક્ચર નંબર 18 માં વિન્ડોઝ 7 પર્સનલાઇઝેશન પાર્ટ 2 ની અંદર બેકગ્રાઉન્ડ અને કલર્સ વિશે શીખીશું. વિન્ડોઝ 7 લેક્ચર નંબર 004 માં આપણે આ વસ્તુ શીખીશું. તો શરૂ કરીએ. આ છે વિન્ડોઝ 7 નું ડેસ્કટોપ. આ ડેસ્કટોપ પર રાઇટ ક્લિક કરવાથી નીચે ઓપ્શન આવશે પર્સનલાઇઝેશન. એ પર્સનલાઇઝ પર ક્લિક કરવાથી એક વિન્ડોઝ આપણી સામે ઓપન થશે. આ વિન્ડોઝ ને બંધ કરી દઈએ અને હવે સ્ટાર્ટ મેનુમાં સર્ચમાં ક્લિક કરીએ અને ત્યાં લખીએ પર્સનલાઇઝેશન. તો પહેલું ઓપ્શન આપણને દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરીએ. આવી રીતે આપણી સામે પર્સનલાઇઝ કરવા માટેની વિન્ડોઝ ઓપન થશે. આ વિન્ડોઝની થીમ છે, બાય ડિફોલ્ટ થીમ છે, અને ઉપર જે છે કા છે એ મારી અનસેવ કરેલી થીમ છે. હવે આ થીમમાંથી, વિન્ડોઝની થીમમાંથી તમારે જે થીમ સેટ કરી હોય તેના પર ક્લિક કરીએ તો એ થીમ ઓટોમેટિકલી સેટ થઈ જાય છે. બાય ડિફોલ્ટ વિન્ડોઝ 7 કરેલી છે અને આ થીમ સેટ કરી નીચે મિનિમાઇઝ કરી જોઈએ. આ રીતે આપણે સરસ મજાની થીમ સેટ કરી શકીએ છીએ. અહીંયા ઓનલાઈન થીમ માટે પણ ક્લિક કરશો તો અહીંથી પણ તમે ઓનલાઈન થીમ ગેટ કરી શકશો. આ રીતે ઓનલાઈન આપણી સામે થીમ જોવા મળશે, એનું વેબ પેજ છે. વેટ કરીએ. ઓકે, આપણી સામે થીમ આવી ગઈ. આમાંથી જે પસંદ થીમ પર ક્લિક કરશો એ ડાઉનલોડ થશે અને ઇન્સ્ટોલ કરી શકાશે. આ થીમ પર ક્લિક કર્યું, અહીંયા જોઈ શકો છો ડાઉનલોડ થઈ રહ્યું છે. અને ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી ત્યાં ક્લિક કરીએ અથવા તો બાજુના એરો પર ક્લિક કરીને શો ઓન ફોલ્ડર અથવા તો ઓપન પર ક્લિક કરવાથી એ ઇન્સ્ટોલ થશે. આ રીતે હવે આ થીમ ઇન્સ્ટોલ થઈ ગઈ છે અને અહીંયા જોવા આપણને મળે છે નાસા સ્પેસ તરીકે મળી. ક્લિક કરો અને જુઓ આ થીમ સેટ થઈ ગઈ છે. એના પર રાઇટ ક્લિક કરીએ અને નેક્સ્ટ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ ચેક કરીએ. ઓકે, હજી એકવાર જોઈએ. ઓકે, તો આવી રીતે ડેસ્કટોપ પણ આપણે જાતે સેટ ચેન્જ કરી શકીએ છીએ. આ અનસેવ થીમ છે, એના પર ક્લિક કરીએ તો એ સેટ થઈ ગઈ છે. અને અનસેવ થીમને અહીંથી સેવ પણ કરી શકાશે. સેવ થીમ નામ આપી દઈએ માય, સેવ પર ક્લિક કરીએ. ઓકે, તો આ રીતે આ થીમ પણ સેવ થઈ ગઈ છે અહીંયા અને ગમે ત્યારે એને સેટ પણ કરી શકાશે. હવે જોઈએ આપણે ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ. ડેસ્કટોપ પર બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાથી આપણી સામે ઘણા બધા ડેસ્કટોપના બેકગ્રાઉન્ડ જોવા મળી રહ્યા છે. 5 ઓપ્શન છે, પિક્ચર લાઇબ્રેરી, ટોપ રેટેડ ફોટોઝ, સોલિડ કલર અને ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ. આ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડમાં આપણે જોઈએ વિન્ડોઝ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ. એના પર ક્લિક કરીએ તો એના ડિફોલ્ટ આપેલા બધા છે, સિલેક્ટ ઓલ કરવાથી બધા સિલેક્ટ થશે અને ક્લિયર ઓલ કરવાથી ક્લિયર થશે. જેના પર ક્લિક કરશો એ સેટ થશે. સેવ ચેન્જીસ કરવાથી એ ડેસ્કટોપ સેટ થઈ જશે. આ રીતે જ્યારે એક જ વોલપેપર હતું એટલા માટે નેક્સ્ટનું બટન અહીંયા દેખાતું નથી. હવે વખત આપણે આગળ વધીએ. ડેસ્કટોપ બેકગ્રાઉન્ડમાં જ્યારે એક કરતાં વધારે ફોટો સિલેક્ટ કરવા હોય, જેમ કે આ રીતે આ રીતે મેં ફોટો સિલેક્ટ કર્યા, તો નીચે આપણને 30 મિનિટ્સ લખેલું છે. એની જગ્યાએ તમે ટાઈમ ચેન્જ કરી શકો. 10 સેકન્ડ રાખીએ, સેવ ચેન્જીસ કરીએ. હવે દર 10 સેકન્ડે આપણા ડેસ્કટોપ પર વોલપેપર ચેન્જ થતું રહેશે. આ રીતે એક થયું, હજુ 10 સેકન્ડ પછી બીજું પણ વોલપેપર જાતે ચેન્જ થશે. આપણે વેઇટ કરીએ. ઓકે, તો આ રીતે ડેસ્કટોપ પર વોલપેપર ચેન્જ થાય છે. ત્યાર પછી ડેસ્કટોપમાં જઈએ અને આગળ વધીએ. પિક્ચર લાઇબ્રેરી, આ વિન્ડોઝની ડિફોલ્ટ પિક્ચર લાઇબ્રેરી છે. અહીંયા જોવા મળશે આપણને કમ્પ્યુટરમાં પિક્ચર લાઇબ્રેરીની અંદર પિક્ચરમાં આ પિક્ચર, આ જ પિક્ચર આપણે અહીંયા પણ જોઈ શકીએ છીએ. આ ડિફોલ્ટ લાઇબ્રેરી છે. ક્લિયર ઓલ કરીએ અને જેના પર સિલેક્ટ કરીશું તે ફોટોઝ આપણે સેટ કરી શકીશું. આ સિલેક્ટ કર્યો, સેવ ચેન્જીસ, આપણું ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ સેટ થઈ ગયું. મનપસંદ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ આવી ગયું. હવે આગળ વધીએ. અહીંયા પિક્ચર પોઝિશન આપવામાં આવેલી છે. અત્યારે ફ્રી પોઝિશન છે, પરંતુ આ પોઝિશન ઘણા બધા પ્રકારની છે. આ રીતે ફિટ કરીએ. ફિટ કરવાથી શું થશે, પિક્ચરનું ડાયમેન્શન નહીં બદલવામાં આવે, પણ સ્ક્રીનની અંદર બરાબર હોરિઝોન્ટલ અથવા વર્ટિકલી બેમાંથી એક રીતે એને સેટ કરી દેવામાં આવશે. તો આ પોઝિશન કહેવાય ફિટ પોઝિશન.
ત્યાર પછી આપણે આગળની પોઝિશન જોઈએ, સ્ટ્રેચ પોઝિશન. સ્ટ્રેચમાં શું કરવામાં આવશે તો પિક્ચરનું ડાયમેન્શન ચેન્જ કરી દેવામાં આવશે અને ઉપર નીચે પૂરેપૂરા ડેસ્કટોપમાં તમારા પિક્ચરને સેટ કરી દેવામાં આવશે. પિક્ચર લાંબુ ટૂંકું પહોળું જેવું કંઈ કરવું પડે તે ટોટલી પ્રકારે પિક્ચરને સેટ કરશે, પણ પિક્ચર કપાશે નહીં અને તમારા વોલપેપર પર બરાબર એ ફિટ થઈ જશે. ત્યાર પછી આગળ વધીએ, સ્ટ્રેચ પછી છે ટાઇલ. ટાઇલમાં કંઈક મોડ આવો થાય છે જ્યારે આપણે સિલેક્ટ કરીએ છીએ. પિક્ચર પહેલાં એકવાર સ્ક્રીન પર સેટ કરવામાં આવશે, જો ડેસ્કટોપમાં સ્ક્રીનમાં જગ્યા રહેશે તો એ પિક્ચરને રિપીટ કરવામાં આવશે. ફરી વખત રિપીટ કર્યું, બાજુમાં જોઈ શકો છો અડધું જ પિક્ચર આવ્યું છે અને સ્ક્રીન પૂર્ણ થઈ ગઈ. ત્યાર પછી પ્રિવ્યુમાં દેખાય એ રીતે ટાઇલ સેટ થઈ શકે અને સેન્ટર, સેન્ટરનું પ્રિવ્યુ પણ જોયું અને આગળ વધીએ. આપણે આ રીતે થાય છે, તમારા પિક્ચરને ડાયમેન્શન ચેન્જ કરવામાં નથી આવતો અને પૂરેપૂરા સેન્ટરમાં જ, સ્ક્રીનના સેન્ટરમાં મૂકી દેવામાં આવે છે. પિક્ચર નાનું હોય કે મોટું હોય એ સેન્ટરમાં મૂકી દેશે. તો આ પિક્ચરની પોઝિશન હતી, તેને સેન્ટર પોઝિશન કહેવાય છે. સૌથી બેસ્ટ પોઝિશન રહેતી હોય તો તે છે સ્ટ્રેચ, જેમાં આપણું પિક્ચર કપાતું નથી. અને બીજી રીત છે, તમે ડેસ્કટોપનું બેકગ્રાઉન્ડ વોલપેપર એવું સિલેક્ટ કરો કે જે તમારા પીસીના ડેસ્કટોપની સાઇઝમાં બરાબર એકદમ ફિટ બેસતું હોય, જેને કારણે પિક્ચર કપાય પણ નહીં અને પિક્ચર લાંબુ કે ટૂંકું કરવું ના પડે, ડાયમેન્શન ચેન્જ ન થાય. ત્યાર પછી આવે છે સોલિડ કલર. તમે જે કલર ક્લિક કરશો એ ડેસ્કટોપ પિક્ચરની જગ્યાએ આ કલર શેર થઈ જશે, દેખાય છે ને એકદમ સિમ્પલ. તો આ રીતે તમે કોઈ પણ કલર સિલેક્ટ કરો એ તમારા ડેસ્કટોપના બેકગ્રાઉન્ડમાં શેર થઈ જશે. હવે આ કલરમાં ન પસંદ પડતો હોય તો મોરમાં જાઓ અને ત્યાંથી તમે મનપસંદ કલર સિલેક્ટ કરી શકો છો. આ જ કર્સરને તમે જ્યાં સેટ કરશો એ જગ્યાએ તમને વિવિધ પ્રકારના માઇનો ડિફરન્સ વાળા કલર તમે સેટ કરી શકો. આપણે અહીંયા સેટ કરીએ અને લાઇટ ડાર્ક એ પણ સિલેક્ટ કરીને ઓકે કરીએ તો એ કલર અહીંયા આવી ગયો, સેવ ચેન્જીસથી આપણા ડેસ્કટોપ પર સેટ થઈ ગયો. તો આ રીતે તમે પિક્ચરની જગ્યાએ કલર પણ ડેસ્કટોપમાં સેટ કરી શકો છો. ત્યાર પછી છે સેમ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ. આ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ જે હાલ અત્યારે આપણે સિલેક્ટેડ હતા એ બધા જ આપણી થીમ સિલેક્ટ કરી હતી એ મુજબના હતા. ત્યાર પછી બ્રાઉઝ પર ક્લિક કરવાથી તમે નવું ફોલ્ડર પણ અહીંયા ઉમેરી શકો છો, પિક્ચર લાઇબ્રેરીમાં નવું ફોલ્ડર ઉમેરી શકો છો. એના પર કોઈ પણ ફોલ્ડર સિલેક્ટ કરો અને નીચે ઓકે આપો તે ત્યાં આવી જશે. આપણે કેન્સલ કરીએ, એ ઓકે કર્યું હોય તે ફોલ્ડર અહીંયા આવી ગયું હોત. અને 10 સેકન્ડના ટાઈમ મુજબ તમે 1 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ વગેરે સિલેક્ટ કરીને કરી શકો. અને શફલ કરો તો રેન્ડમલી પિક્ચર આવશે, અન્યથા જે રીતે લાઇનમાં પિક્ચર હશે એ રીતે લાઇનમાં આવ્યા કરશે. અને આવી રીતે ઘણા બધા મોડમાં આપણે ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ સેટ કરી શકીએ. હવે જોઈએ વિન્ડોઝ કલર. નીચેની ટાસ્ક બાર, ઉપરનું ફોનની ટાઇટલ બાર, એમાં તમે આવા વિવિધ પ્રકારના કલર સેટ કરી શકો, મનપસંદ કલર સેટ કરી શકો. આ ટાઇટલ બાર અને નીચે છે એ ટાસ્ક બાર અને ફોર્મની બોર્ડરમાં જે કલર સિલેક્ટ કરશો એ કલર ત્યાં શેર થઈ જશે. તમે જોઈ શકો છો લાઈવલી અત્યારે જોઈ શકાય છે. આ સ્કાય નામ લખ્યું છે, સ્કાય એટલે એકદમ ટ્રાન્સપરન્ટ કલર છે. બેકગ્રાઉન્ડ કલરની સાથે એ એસેન્ટ કલર તરીકે સેટ કરી આપશે. તો જે કલર પસંદ કરીએ છીએ એ કલર આપણે શેર થઈ ગયો છે. અને અહીંથી તમે એનેબલ ટ્રાન્સપરન્સી પણ કરી શકો. ડિસેબલ કરીએ તો કલર જે છે એની પાછળનો બેકગ્રાઉન્ડ કલર તરીકે કશું દેખાશે નહીં, પણ આપણે હાલ પૂરતું તેને એનેબલ રાખીશું. જો એનેબલ રાખીશું તો આવી રીતે નહીં દેખાય, પણ ટ્રાન્સપરન્ટ કલર દેખાશે, જે અહીંયા જોઈ શકો છો તમે. અહીંથી કલર ઇન્ટેન્સિટી પણ તમે સેટ કરી શકો છો, લાઇટ, ડાર્ક, લાઇટ અને ડાર્ક, આ રીતે તમે સેટ કરી શકો છો. શો કલર મિક્સર, અહીંથી કલર પણ તમે ચેન્જ કરી શકો, વેરિયસ ટાઈપના કલર પણ પસંદ કરી શકો. હ્યુ સેટ એન્ડ બ્રાઇટનેસ પણ અહીંથી આ રીતે તમે સેટ કરી શકો છો. અને સેવ ચેન્જ પર ક્લિક કરીએ તો આપણા ડેસ્કટોપ પર આપણને કંઈક આવો વિન્ડોઝ કલર પણ જોવા મળે છે. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇકથી જરૂર કરો, સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. હું છું યોગેશ વ્યાસ, કમ્પ્યુટર ડીજી ક્લાસ.